કોરોના વાયરસની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા માટે એકવાર ફરી ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજે પાલનપુરની બનાસ મેડિકલ કોલેજની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં ગઠાવણ ગામના સોમાભાઈનો સમાવેશ થાય છે. સોમાભાઈની સારવાર દરમિયાન તેમના 12 રિપોર્ટ લેવામાં આવ્યા હતા અને આ 12 રિપોર્ટમાંથી છેલ્લા 2 રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સોમાભાઈ ઉપરાંત તેમની દીકરી અને તેમના અન્ય એક સંબંધીના પણ સતત 2 રિપીટ ટેસ્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં જે રીતે કોરોનાના પોઝિટિવ દર્દીઓ સાજા થઈ રહ્યા છે તે ખૂબ જ સારા સમાચાર છે. બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર તથા કલ્પાબી નાનજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કોવિડ-19 હોસ્પિટલ પાલનપુર ખાતેથી આજે ફરીથી 3 દર્દીઓને અમે રજા આપી રહ્યા છીએ. અગાઉ 14 દર્દીઓને રજા આપેલી અને 2 દર્દીઓના અત્યાર સુધી મૃત્યુ થયા છે. બનાસકાંઠામાં ટોટલ આજ સુધીમાં 69 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે સાથે એ બતાવવાનું જરૂરી છે કે અત્યારે જેટલા પણ દર્દીઓ અહીંથી સાજા થઈને ગયા છે એ બધા લોકોને કોઈ જાતના કોઈ પણ ચિહ્નો એટલે કે કોઈ પણ સિમ્પટમ્સ હતા નહીં. અને એ લોકોમાં આ જે સોમાભાઈ છે એ ઘણા જૂના દર્દી છે જે 13 તારીખે દાખલ થયેલા હતા અને એમના ઓછામાં ઓછા 12-13 જેટલા રિપોર્ટ કરવામાં આવેલા હતા અને હવે જે સતત બે રિપોર્ટ નેગેટિવ આવવાથી એમને રજા આપવામાં આવી રહી છે. અને 22 દિવસથી આ દર્દી અહીંયા હતા અને એમની દીકરી વિસનાબેન 16 તારીખથી દાખલ હતા અને ઉપરાંત એમના બીજા ફેમિલી મેમ્બરમાંથી 4 જણા બીજા પણ હતા જે લોકો અગાઉ રજા લઈને ઘરે ગયા છે. ગુજરાત સરકારના સહકારથી અમે અત્યારે આ બધું ચલાવી રહ્યા છીએ અને એમાં અત્યારે એકદમ ઉત્કૃષ્ટ સારામાં સારી દવા અત્યારે મળી રહી છે પેશન્ટોને અને સાથે સાથે જમવાનું ખાવાનું અને સાંજના ટાઈમે પણ જમવાનું, સવારના દૂધ, ચા, કોફી, બ્રશ, ઉલિયું, ટૂથપેસ્ટ અને બધી જાતની અને લીંબુ અને ગરમ પાણી એ બધી જાતની અમે સગવડો પૂરી પાડી છે. સાથે સાથે આયુર્વેદિકના ગરમ ઉકાળા પણ આપવામાં આવે છે અને આમ સારામાં સારી સગવડ અહીં દર્દીને મળવાથી બધા લોકો ખૂબ જ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. અને અત્યારે તો ફરીથી એક જ વસ્તુ કહેવાની કે જેમ જેમ દર્દીઓની સંખ્યા વધતી જાય છે એમ એમ આપણે અત્યારે વધારે ધ્યાન રાખવું જરૂરી છે, અંતર જાળવવું જરૂરી છે, હાથ ધોવા જરૂરી છે અને સાથે સાથે બહારથી કોઈ પણ વ્યક્તિ આવતા હોય એ લોકોના નામ આરોગ્ય સંસ્થાને જણાવવા ખૂબ જરૂરી છે. તો આપણે જો સમજીશું, વિચારીશું અને આ રોગને જો ભગાવવો હશે તો બધા ભેગા મળીને નક્કી કરીશું તો 100% આ રોગ આગળ વધતો અટકી જશે.